પૂરી પડવા દેતા નથી નહીતર તો એ બધા એક મુઠ્ઠી દારૂના ઘરા છે પણ જો ના ભાઈ તું બા અને બાપુને હા પડાઈ દે ને તો એક ઘડીના સંખા ભાગમાં ઈ વ્યાજખોર વેપારી અને અડખે પડખે ગામના મુખ્યોના માથા વાડી વાડી બાવડી ગામને સાપે ધોરણ ન બંધાવું ને તો મને સુરત દાદાના સોગન છે ભાઈ રામ એ બધું તો થઈ રહે છે પણ હાલ અત્યારે તું ઘરે ચાલ નહીં ના ભાઈ અત્યારે તો અરે ઘરે કઈ રીતે આવું ગામની સોકી કરી કરીને ભેગી કરેલી મિલકત ઉપર ડોસા પટેલે કબજે કર્યો છે અને કાયદાના પાણે સંછેડાયો છે પણ એમ કરવાનું કારણ કારણ એ કે આગળનું જૂનું લેવું બતાવે છે અને વ્યાજ પેટે ખડાવાળના દાણા અટકાવે છે પણ તેની ઈચ્છાને જરૂર તોડી નાખવાની છે અરે ભાઈ રામ સમય આવે એ બધું પણ થઈ રહેશે માં ઘરે વાટ જોતી છે માટે હાલ અત્યારે તું ઘરે ચાલ ની નાખ ભાઈ હું સીધો ખડાવાળે જઈશ અને ઉપાડેલો માલ અટકાવીશ અરે બાંધી ભલે તલવાર ઈ શબ્દે બોલાવું નહીં અરે બાંધી ભલે તલવાર ઈ શબ્દે બોલાવું નહીં અરે જુલમીઓની જંજીર ગામો ગામ તોડાવું નહીં અરે બદનામ સહી નામ કે જેમાં રામની ઇજ્જત નથી અને બે હરામીઓને મારવાની શું આ હાથમાં હિંમત નથી ભાઈ રામ આજે તને ઘડીએ ઘડીએ ઉદામાં કેમ આવે છે મને લાગે છે કે આવતી કાળનો ઉગતો સૂરજ આપણને ઉલટી દિશાએ દર્શન દેશે અરે ભલે સૂર્ય આથમણો ઉગે અને મોઢાનો કોળિયો છીનવાય જાય અને હું કઈ ન કરું ને નાખ ભાઈ તો મારી જનેતા જજવા માટે નાખ ભાઈ હવે તું મને રોય તો તને સુરત દાદાના સોગન છે ઘણા દાખલા સોગન દીધા છે ભાઈ રામ પણ ભાઈ હવે જ્યાં સુધી હું ઘરેથી પાછો ન આવું ત્યાં સુધી જો કોઈ અણધાર્યું પગલું ભર્યું છે તો તને આ નાખ ભાઈના સોગન છે જીવન પર જેની જનેતા લજવાય છે સાબાશ નાખવા